દોસ્તો હું છું અમિત આપ જોઈ રહ્યા છો અમૃત ક્લાસીસ યુટ્યુબ ચેનલ અમૃત ક્લાસીસની અંદર હાર્દિક સ્વાગત છે દોસ્તો આજે આપણે ડીઆરસીએસની અંદર ઇંચ ટાઈપ વોટરટેન્ક એ કમ્પ્લીટ કરવાના છીએ હવે એ વોટરટેન્ક જ્યારે તમે કરવા માટે જાઓ ત્યારે સૌપ્રથમ એની થિયરી પણ વ્યવસ્થિત કરી લેજો કારણ કે એની થિયરી પણ જીટીયુ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને એની થિયરીમાં છે એ ઇંચ ટાઈપ વોટર ટેન્કની ફિગર અને એના વેરિયસ સ્ટ્રકચરલ એલિમેન્ટના નામ પાર્ટસના નામ તો આ ખાસ તમારે તૈયાર કરી દેવાનું છે અને ત્યારબાદ આપણે આ ઇંજ ટાઈપનું એક્ઝામ્પલ સરસ મજાનો સમજવાનો પ્રયત્ન કરીએ હવે ઇન્જ ટાઈપનો એક્ઝામ્પલ દોસ્તો મેં ટેક્સ્ટબુકની અંદર જ સમજાવ્યો છે એટલે ફટાફટ આપણે ટેક્સ્ટબુકની અંદર જઈએ અને એક્ઝામ્પલ સમજીએ હવે કદાચ તમને ક્લિયરિટીનો પ્રોબ્લેમ લાગતો હોય તો તમારી સાથે પણ એ ટેક્સબુક રાખજો અને એ ટેક્સ બુકની સાથે સાથે તમે એમાં જોતાં જોતાં પણ એક્ઝામ્પલ કવર કરતા જજો આરામથી થઈ જશે એકદમ ઇઝી સ્ટેપની અંદર છે એક વખત સમજી લેશો તો ગોખવાની મજા આવશે કારણ કે સ્ટેપ્સ એના ગોખવા પડશે કાંઈ ફોર્મ્યુલા કોડની અંદર આપેલા નથી તો ચાલો ટેક્સ્ટબુકની અંદર જઈએ અને વ્યવસ્થિત ડેટા સમજીએ અને એક્ઝામ્પલ વ્યવસ્થિત સોલ્વ કરીએ લેટ્સ ગો ચાલો દોસ્તો સૌ ઇન્જ ઇંજ ટેન્કના ડેટા વ્યવસ્થિત સમજી લઈએ અને ત્યારબાદ આપણે એક્ઝામ્પલને વ્યવસ્થિત સોલ્વ કરીએ સ્ટેપ બાય સ્ટેપ તો ડેટા શું કહે છે ફિક્સ ધ બેઝિક ડાયમેન્શન ઓફ ઇન્જ ટાઈપ કન્ટેનર ઓફ એન એલિવેટેડ વોટર ટેન્ક ટુ સ્ટોર સિક્સ લેક્સ લિટર વોટર છ લાખ લિટર વોટર સ્ટોર કરી શકે એવી એલિવેટેડ વોટર ટેન્ક જે ઇંજ ટાઈપની હોય એવી આપણે ડિઝાઇન કરવાની છે એના બેઝિક ડાયમેન્શન ફિક્સ કરવાના છે બેઝિક ડાયમેન્શન દોસ્તો આપણે ત્રણ માર્ક્સની અંદર પૂછે છે પછી ડિઝાઇન એન્ડ ડિટેલ ઓલ સ્ટ્રક્ચરલ કમ્પોનન્ટ્સ હવે ની અંદર બધા નથી પૂછતા દોસ્તો સિલિન્ડ્રિકલ વોલ સુધી પૂછે છે એ હું તમને બતાવીશ સિલિન્ડ્રિકલ વોલ સુધી કેટલું કામ છે હાઈટ ઓફ સ્ટેજિંગ સિક્સટીન મીટર અપ ટુ બોટમ ઓફ ટેન્ક સ્ટેજિંગની હાઈટ એટલે દોસ્તો આજે કોલમ જે છે કે જેની ઉપર આપણી આખી વોટર ટેન્ક ઊભી છે એ સોળ મીટરની હાઈટ છે બરાબર હવે એનું કઈ જ એક્ઝામ્પલની અંદર કામ આવવાનું નથી એટલે અહીંયા વ્યવસ્થિત બતાવ્યું પણ નથી ને આપણે પણ જરૂર નથી વિન્ડ લોડ આપેલું છે વન પોઈન્ટ ફાઇવ કિલોન્યુટર મીટર સ્ક્વેર હવે વિન્ડ લોડ છે ને દોસ્તો વોટર ટેન્કમાં જે વિન્ડ લોડ હોય ને દોસ્તો એ જ લાઈવ લોડ કન્સિડર કરવામાં આવે કારણ કે એમાં તો બીજું કોઈ લાઈવ લોડ તો આવવાનો ના હોય પબ્લિક ગેધરિંગ તો એની ઉપર થવાનું ન હોય બરાબર બીજું કંઈ ફર્નિચર પણ ન હોય એટલે જે કંઈ લાઈવ લોડ આવતો હોય છે એ જ વોટર ટેન્ક માટે સોરી જે વિન્ડ લોડ હોય છે એ જ વોટર ટેન્ક માટે લાઈવ લોડ કન્સિડર કરવામાં આવે છે થ્રુઆઉટ ધી હાઈટ છે એસ ઓફ સોઇલ છે એ ટુ હંડ્રેડ કિલોનીટન મીટર સ્ક્વેર અને આ એમ થર્ટી અને ફોર વન ફાઇવ આપણા સ્ટીલ કોન્ક્રીટના ગ્રેડ છે ઓકે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે દોસ્તો દર વખતે જીટીયુ એક્ઝામની અંદર હોય જ છે એટલે બરાબર વ્યવસ્થિત સમજી લેજો કેવી રીતે કામ કરવાનું છે અમુક ફાલતું જે લખાણ છે દોસ્તો એ હું તમને કટ કરાવી દઈશ જેની જરૂર નથી એ બરાબર તો વ્યવસ્થિત સમજો હવે ડાયમેન્શન દોસ્તો છે ને આ જ બધા ડાયમેન્શન તમારે ગોખી નાખવાના છે બધા એક્ઝામ્પલ માટે આ જ લાગુ પડશે એમાં કંઈ જ વાંધો આવવાનો નથી તો જુઓ તમે કેવી રીતનો ગોખવાના છે તો ડાયામીટર ઓફ સિલિન્ડ્રિકલ પોર્શન ડી છે એ મીટર ગોખો સિલિન્ડ્રિકલ વોલનો ડાયામીટર લે આ દોસ્તો બરાબર આ સિલિન્ડ્રિકલ વોલનો ડાયામીટર આખું જે મોટું આપણું જે ઉપરનો ટેન્ક બનવાનો છે એનો ડાયામીટર ટ્વેલ્વ મીટર પછી ડાયામીટર ઓફ લોઅર રિંગ બીમ ડી હવે આ નીચે તમને દેખાય છે આ કોલમ અહીંયા કોલમ હશે તો એ જે આખું સર્કલમાં જે નીચે સર્કલ બનશે એનો ડાયામીટર આપેલો છે ડી નામ આપી દેસું ઐટ મીટર બરાબર પછી તમે જુઓ રાઈઝ ઓફ ટોપ ડોમ આ ટોપ ડોમ છે દોસ્તો એનું રાઈસ કેટલું છે અહીંથી રાઈસ આવશે તો રાઈસ છે ટુ મીટર રાઈઝ ઓફ બોટમ ડોમ બોટમ ડોમનું રાઈસ છે વન ફાઇવ મીટર હાઈટ ઓફ કોનિકલ ડોમ દોસ્તો કોનિકલ ડોમ એટલે આ દોસ્તો આ ડોમ છે આ કોનિકલ ડોમ છે બરાબર તો એની હાઈટ કેટલી આપી દીધી આપી દીધી એટલે આપણે લઈ લીધી છે ટુ મીટર તો આ ફિક્સ જ છે દોસ્તો ગોખી જજો ટ્વેલ એટ ટુ દોઢ અને બે બરાબર એટલે વ્યવસ્થિત જરાક ધ્યાન આપી અને આગ ઓખવાનો પ્રયત્ન કરી લેજો બરાબર હવે આપણે આગળ વધીએ તો હજુ એક્ઝામ્પલની શરૂઆત કરીએ એની પહેલાં જે જે આમાં કોન્સ્ટન્ટ પેરામીટરની જરૂર પડવાની છે એ પહેલાં લખી જ નાખો બરાબર એ આપણે લખવાના થશે આપણો જે કોડ છે તેત્રીસ સિત્તેર એમાંથી લખવાના થશે એમાં પાંચ પાંડવ આપણે લખવાના છે પાંચ પાંડવ ક્યાં છે સીગમાં સીટી સીગમાં સીબીટી બી એસટી સીગમાં સીસી અને સીગમા સીબીસી કોડમાં ક્યાં આપેલા છે એની પણ હું તમને સમજૂતી આપી દઉં આ પાંચે વેલ્યુ માટે દોસ્તો તમે આવી જાઓ આઈએસ કોડ તેત્રીસ સિત્તેર પાર્ટ ટુ ની અંદર વોટરટેન્કનો આ કોડ છે દોસ્તો એની અંદરથી તમને આ પાંચે પાંચ પાંડવની વેલ્યુ તમને મળશે હવે આવી જાઓ પેજ નંબર ટુ ઉપર દોસ્તો હવે પહેલી જ જે તમને સિગ્મા સીટી અને સિગ્મા સીબીટી જોઈએ છે તો એ વસ્તુ આ છે આપણને ગ્રેડ એમ થર્ટી આપેલો છે તો એમ થર્ટી માટે જે ડાયરેક્ટ ટેન્શન લખ્યું છે એ છે આપણો સિગમા સીટી વન પોઈન્ટ ફાઇવ તમે જોઈ શકો છો એમ થર્ટી માટે અને ટેન્શન ડ્યુ ટુ બેન્ડિંગ એ થશે સિગ્મા સી બી ટી બરાબર એ ટુ એમ થર્ટી માટે તમે જોઈ શકો છો ત્યારબાદ તમે જુઓ પેજ નંબર થ્રીમાંથી બાકીની ત્રણ વેલ્યુઝ તમને મળશે એમાં જે હવે આપણે જોઈએ છે સિગમા એસ ટી જે વન થર્ટી આપણે આપેલું છે એ આ વસ્તુ આપેલી છે બરાબર ટેન્સાઇલ સ્ટ્રેસ ઇન મેમ્બર્સ અંડર ડાયરેક્ટ ટેન્શન બેન્ડિંગ એન્ડ સિયર અને એમાં હાઈ સ્ટ્રેન્થ ડિફોર્મ બાર માટેની વન થર્ટી વેલ્યુઝ છે હાઈ સ્ટ્રેન્થ ડિફોર્મ બાર એટલે આપણા જે એફ ફોર વન ફાઇવ અને એફી ફાઈવ હંડ્રેડ છે એ હાઈ ગ્રેડની અંદર આવે છે હાઈ સ્ટ્રેન્થની અંદર આવે ત્યારે પ્લેન રાઉન્ડ માઇલ્ડ સ્ટીલની અંદર આપણો જે પહેલો બેઝિક ગ્રેડ છે એફી ટુ ફિફ્ટી એ આવતો હોય છે બરાબર તો આપણને ફોર વન ફાઇવ છે એટલે એ વન થર્ટી થશે અને ત્યારબાદ જે છે સિગમા સીસી અને સિગમા સી તો એ તમને અહીંથી મળશે બાજુમાં જ ટેબલ આપેલું છે ટેબલ નંબર ટુ એમાંથી બરાબર તો એમાં એમ થર્ટી માટે તમે જુઓ જે બેન્ડિંગ અને ડાયરેક્ટ ઉપર લખ્યું છે સીગમાં સીબીસી અને સીગમાં સીગમાં સીસી તો એ જુઓ ટેન અને એઈટ છે તો બરાબર તો દસ અને આઠ આવી રીતના તમને આ વેલ્યુ પાંચે પાંચની કોડ ઉપરથી લઈ લેવાની છે તો આ પ્રમાણે દોસ્તો કોડમાંથી તમે આ પાંચે પાંચ વેલ્યુ લખી નાખશો એના પછી હવે કેલ્ક્યુલેશનની શરૂઆત થાય છે તો એ કેલ્ક્યુલેશન કેવી રીતના કરવાની છે સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવું તો પહેલું જ છે દોસ્તો ફોર ટોપ ડોમ હવે આ ટોપ ડોમ માટેનું કામ કરશું હવે એમાં આપણે ફાઇન શું કરવાનું છે તો આપણે છે ને આ ટોપ ડોમને સર્કલ એઝ્યુમ કરશું તો સર્કલ એઝ્યુમ કરી અને એની રેડિયસ આપણે ફાઇન કરવાની છે અને એનો એન્કલ ઠીટા વન આપણે ફાઇન કરવાનો છે બે વસ્તુ રેડિયસ અને ઠીટા વન કેવી રીતના તો જુઓ આ ઇક્વેશન લખી દીધું છે એ સર્કલની પ્રોપર્ટી ઉપરથી લખ્યું છે મેં તમને કીધું ને કે આપણે જે આ ડોમ છે ટોપ એને સર્કલ એઝ્યુમ કરશું તો સર્કલની એક પ્રોપર્ટી છે વ્યવસ્થિત પહેલાં હું તમને સમજાવી દઉં સપોઝ કે આપણો આ એક સર્કલ છે બરાબર એમાં એક કોઈ પણ આ ચોડ લીધો ગુજરાતીમાં જેને જીવા કહેવાય સર્કલના બે પોઈન્ટને ટચ કરતી લાઈન જીવા જે સેન્ટરમાંથી ન પણ પાસ થતી હોય અને એક આપણો આ ડાયામીટર છે બરાબર જેનું એક સર્કલ છે સેન્ટર છે અને એની રેડિયસ આર વન છે હવે રેડિયસ આર વન છે તો ડાયામીટર તો રેડિયસનો ડબલ હોય તો આખો ડાયામીટર છે એને ટુ આર વન તરીકે બતાવી દીધું બરાબર રેડિયસની ડબલ હોય શું હોય ડાયામીટર હોય એટલે આખું થઈ ગયું તમારું ટુ આર વન હું આને આપણે એચ વન કહી દઉં છું આ વસ્તુ આપણી એચ વન છે ક્યાં અહીંયાથી લઈને અહીંયા સુધીની હાઈટ બરાબર એચ વન જે આપણું અહીંયા રાઇસ છે એ જ એચ વનનું નોટેશન હું અહીંયા આપી દઉં પછી આપણો આખો ડાયામીટર જે છે બરાબર તો એનો હાફ હાફ અહીંથી આ ડી બાય ટુ ને અહીંથી આટલું ડી બાઈ ટુ એવું નામ આપી દઉં તો હવે પ્રોપર્ટી દોસ્તો એવું બને છે આ ડી બાય ટુનું મલ્ટિપ્લિકેશન ઇન્ટુ ડી બાય ટુનું મલ્ટિપ્લિકેશન કેટલું હોય તો આ રાઇઝનું મલ્ટીપ્લિકેશન એચ વન અને એની નીચેનું જે આ સ્પાન છે એ તો એ નીચેનું સ્પાન કેટલો થવાનું હોય તો આખું ટુ આર વન છે એ ટુ આર વનમાંથી હું એચ વન માઇનસ કરી નાખું એટલું આ નીચેનું થવાનું હોય તો ટુ આર વન માઇનસ એચ વન જેટલું તો આ તમારું લખાઈ ગયું બરાબર સિમ્પલ છે આ ક્રોસ વસ્તુ બને તો આનું અને આનું મલ્ટીપ્લિકેશન ઇઝ ઇક્વલ્સ ટુ આનું અને આનું મલ્ટીપ્લિકેશન છે બરાબર તો જુઓ આજ વસ્તુ મેં અહીંયા લખી ટુ આર વન માઇનસ ટુ એ આ વસ્તુથી અહીંથી લઈને અહીંયા સુધીને બરાબર ટુ આર વન માઇનસ એચ વન એટલે ટુ આર વન એચ વન છે આપણું ટુ ઇન્ટુ એચ વન આ ઉપરનું એ ટુ પછી ઇન્ટુ ડી બાય ટુ ડી બાય ટુ આખો આપણો ડાયામીટર સિક્સ છે તો એનો હાફ કેટલો થશે સિક્સ ઇન્ટુ સિક્સ આખો ડાયામીટર સોરી ટ્વેલ્વ છે એનું હાફ થશે સિક્સ ઇન્ટુ સિક્સ તો આ પ્રમાણે દોસ્તો તમારું કામ થઈ જશે એટલે હવે તમારે તો ગોખિત મારવાનું ટુ આર વન માઇનસ એચ વન ઇન્ટુ ડી બાય ટુ ઇન્ટુ ડી બાય ટુ બરાબર આ એચ વન અને આ એચ વન અને આ ડી બાય ટુ ઇન્ટુ ડી બાય ટુ બરાબર ફટાફટ કામ થશે આમાંથી આર ને સબ્જેક્ટ બનાવો દોસ્તો એટલે આર વનનો આન્સર આવી જશે ટેન મીટર પછી સાઈન સીટાવન કામ કરવું હોય તો આ ફિગર ઉપરથી કામ કરવા જશો તો લાંબા થઈ જશો સામેની બાજુ ભાગ્યા કર્ણ ઓપોઝિટ અપન હાઇપોટેનિયસ થાય પણ અહીંથી શોર્ટમાં તમને યાદ રખાવી દો કે સાઇન ઠીટા વનનું કામ કરવું હોય તો આજે ડી બાઈ ટીનું વેલ્યુ હોય એને ડિવાઇડેડ બાય આ ટેન કરી દેવાના રેડિયસ બરાબર એટલે સીધો જવાબ જ આવશે અહીંયા જોવા જશો તો તો વાર લાગશે ટાઈમ કન્ઝ્યુમ કરશે તમારો એટલે આ ઠીટા વન પણ મળી ગયું સાઈન ઇનવર્સ લઈ લેજો એટલે જવાબ આવી જશે હવે સેમ ટોપ ડોમનું કામ હતું એવું જ બોટમ ડોમનું કામ છે એટલે ફટાફટ હવે અહીંયા ટુ આર વન તો એની જગ્યાએ ટુ આર ટુ અહીંયા એચ વન તો અહીંયા એચ ટુ બરાબર અહીંયા એચ ટુ અને અહીંયા એનો ડાયામીટર ડી જીરો હતો તો ડી જીરો બાય ટુ અને ડી જીરો બાય ટુ બરાબર એટલે ફોર ફોર ડી જીરો આપણો એઇટ મીટર લીધેલો છે વ્યવસ્થિત ધ્યાનમાં રાખજો બરાબર એટલે એઇટ મીટરનું આપણે એક કરી નાખ્યું ફોર ઇન્ટુ ફોર તો અહીંથી તમે આર ને સબ્જેક્ટ બનાવો તો આર ટુ આવશે સિક્સ પોઈન્ટ ઝીરો એઇટ અને પછી સાઇન ઠીટા ટુ જોઈએ છે તો એવી જ રીતના પાછો અહીંયા જે ફોર છે ને આ જે છે એ બંનેનો રેશિયો લઈ લેવાનું એનું ઇનવર્સ કરો સાઈન ઇન્વર્સ એટલે તમને ઠીટા ટુ મળી જશે ઓકે હવે આપણે એ ફાઇન્ડ ફાઇન કરવી છે આપણું જે સિલિન્ડ્રિકલ પોર્સન છે એની હાઈટ આપણે કેટલી રાખશું બરાબર એ આપણે કેપેસિટી પ્રમાણે ફોર્મ્યુલા પૂટ કરી અને એ ફાઇન્ડ ફાઇન કરીએ છીએ બરાબર તો એ આપણે સમજી લો આ ગોખવાનું જ છે આખું ફોર્મ્યુલા બરાબર કોડમાં ક્યાં આપેલું નથી હવે જુઓ આ એચ છે હાઈટ ઓફ સિલિન્ડ્રિકલ પોર્શન એ અહીંયા કંઈ બહુ લખવાની જરૂર ન હોય કેપેસિટી ઓફ ટેન્ક લખો કેપેસિટી ઓફ ટેન્ક ઇઝ ઇક્વલ્સ ટુ આ લખવાનું છે ફાઈ બાય ફોર ડી સ્ક્વેર ઇન્ટુ એચ એ આખા સિલિન્ડ્રિકલ પોર્શનનું થયું પછી એચ જીરો ડી સ્ક્વેર પ્લસ ડી જીરો પ્લસ ડી ડી જીરો એ આખો નીચેનો જે આ પોર્શન છે એનું આખું થયું પછી એમાંથી આ માઇનસ કરી નાખશે ટોપ ડો માઇનસ ફાઈ બાય થ્રી એચ થ્રી આર ટુ માઇનસ એચ ટુ ઓકે હવે આમાં છે ને આપણી પાસે આ એચ સિવાયની બધી જ વેલ્યુ અવેલેબલ છે એચ સિવાયની બધી જ બરાબર તો એ બધી જ વેલ્યુ આપણે કરી દેવાની છે અને કેપેસિટી ઓફ ટેન્ક છે તો એ આપણને છ હજાર લીટર આપી છે હવે એ આપણે લીટરમાં નહીં મૂકીએ મીટર ક્યુબમાં મૂકશું તો લીટરમાંથી મીટર ક્યુબમાં જવા માટે ત્રણ મિન્ટા કટ કરી નાખવાના ડિવાઇડેડ બાય થાઉઝન્ડ કરી દેવાનું હોય એટલે છસો મીટર ક્યુબ આવી ગયું તો કેપેસિટી આપણે મૂકી છસો આ ફાય બાય ફોર ડી ડી આપણી પાસે છે ટ્વેલ્વ એ પૂટ કર્યો એચ એઝ ઇટ ઇઝ પાઇ બાય ટ્વેલ્વ એચ જીરો આપણી પાસે છે ટુ મીટર બરાબર એચ ઝીરો જે આ છે કોનિકલ ડોમની હાઈટ પછી ડી ટ્વેલ્વ ડી જીરો એટ ડી ડી જીરો બરાબર પાઇ બાય થ્રી એચ ટુ આપણી પાસે છે આ આ નીચેના ડોમની રાઈસ પછી થ્રી આર ટુ આર ટુ આપણે હમણાં જ કેલ્ક્યુલેટ કર્યું ને એચ ટુ વન પોઈન્ટ ફાઇવ આ બધામાંથી તમારે એચને સબ્જેક્ટ બનાવવાનો બરાબર આરામથી બનતો જ હશે કંઈ વાંધો નહીં આવે તો એચ સબ્જેક્ટ બનીને એચની વેલ્યુ આવે છે ફોર પોઈન્ટ ટુ ફોર મીટર બરાબર હવે આનાથી રાઉન્ડ ફિગરની મોટી જ વેલ્યુ પ્રોવાઇડ કરવાની અહીંયા લખ્યું ને અલવિંગ ફોર ફ્રી બોર્ડ એટલે કે આપણે કંઈ જેટલી કંઈ હાઈટ પ્રોવાઇડ કરશું એ ફૂલે ફૂલ હાઈટમાં વોટર ભરેલું છે એવું કંઈ આપણે એવી ધારીને ડિઝાઇન નહીં કરે થોડુંક ઉપર ખાલી પણ રાખશું તો એના માટે કરીને આ વધારે જ હાઇટ પ્રોવાઈડ કરવાની તો ફોર પોઈન્ટ ટુ ફોરની ફાઇવ બરાબર એક એક મીટરના રાઉન્ડ ફિગરમાં જ પ્રોવાઈડ કરી દેવાની તો પાંચ મીટર આપણે મૂકી દીધી સમજી લો કે પાંચ પોઈન્ટ આવે સમથિંગ તો છ મૂકી દેવાની છ પોઈન્ટ આવે તો સાત મૂકી દેવાની બરાબર જેમ જો તમારી કેપેસિટી અહીંયા વધશે એમ પ્રમાણે અહીંયા આન્સર વધશે આ ડાયમેન્શન ફિક્સ જ રાખજો બરાબર કેપેસિટી વધશે તો અહીંયા હાઈટ તમારી ઓટોમેટિક વધી જશે એટલે હાઈટ વધી જશે એટલે ઓટોમેટિક વધારે પાણી એની અંદર સમાઈ જશે બરાબર બાકી આ ડાયમેન્શન ફિક્સ જ રાખજો આપણે કાંઈ વાંધો નહીં આવે ઓકે તો આ પ્રમાણે પહેલાં બે સ્ટેપ થઈ ગયા બરાબર આ આ ડાયમેન્શન ફિક્સ કર્યા દોસ્તો આટલાના ત્રણ માર્ક્સ તમારી પાસે મળ તમને મળશે હવે ડિઝાઇન ઓફ ટોપ ડોમ ટોપ ડોમની ડિઝાઇન કરવી છે દોસ્તો આ છે આપણો ટોપ ડોમ બરાબર ફટાફટ એકદમ આસાનીથી કામ કરશું અમુક ફોર્મ્યુલા છે જે તમારે ગોખવા પડશે યાદ રાખવા પડશે એટલું ગોખી નાખશો એટલે આરામથી કામ થશે જુઓ હવે ટોપ ડોમ માટે આ આર વન ઠીટા એ તો અવેલેબલ જ થઈ ગયું છે આપણી પાસે આ છે આપણું આર વન ટેન મીટર આ છે ઠીટા વન છત્રીસ છ્યાસી બરાબર એ લખવાની જરૂર ન હોય હવે સમય બચાવવાનો આ કાંઈ લખવાની જરૂર નહીં સીધું લખી નાખો કોષ ઠીટા વન ઠીટા વન લખેલું જશે તો એનું કોષ લઈ લ્યો કેલ્ક્યુલેટરમાં એટલે કોષ થીટા વન ઝીરો પોઈન્ટ એસી તમારો આન્સર આવી જશે રેડિયનની અંદર તમારું કેલ્ક્યુલેટર ન હોય એ ધ્યાન રાખજો દોસ્તો અહીંયા ડિગ્રી મોડ તમારું હોવું જોઈએ બરાબર કોષ છીટા કરો તમે જુઓ તો આ કોષ છત્રીસ પોઈન્ટ છ્યાસી એટલે જીરો પોઈન્ટ એઇટ તમારો આવી જશે રેડિયનમાં ન હોય એનું ધ્યાન રાખજો હા તો જીરો પોઈન્ટ એઇટ આવી ગયો છે હવે જુઓ હવે અહીંયા વન બાય વન એક એક સ્ટેપ તમને કરાવતો જો આ પહેલું સ્ટેપ યાદ રાખવાનું આ આપણું છે સ્ટેપ નંબર વન શું છે સેલ્ફ વેઇટ ફાઇન કરશું લોડ ફાઇન કરશું લોડ ફાઇન કરવાનો છે તો હવે એના માટે પહેલાં છે ને એઝ્યુમ હન્ડ્રેડ એમએમ એમ થિક્સ લેપ ફોર ડોમ ડોમની જે ને થિકનેસ આપણે કેટલી એઝ્યુમ કરીએ છીએ હન્ડ્રેડ એમએમ આપણે જ એઝ્યુમ કરશું તો આપણે કાયમ આ જ એઝ્યુમ કરશું ફિક્સ જ છે ગોખી જ જવાનું પછી સેલ્ફ વેઇટ ઓફ ડોમ પર મીટર સ્ક્વેરમાં જોઈએ છે એટલે એક જ થિકનેસ મલ્ટિપ્લાય કરાવશું ડેન્સિટી સાથે બરાબર આ હન્ડ્રેડ એમ એમનું મીટરમાં આપણે લઈ લીધું ઇન્ટુ ટ્વેન્ટી ફાઇવ ડેન્સિટી ફિક્સ જ છે આરસી સીની કોન્ક્રીટની તો આ ટુ પોઈન્ટ ફાઇવ આન્સર આવી ગયો લાઈવ લોડ જુઓ દોસ્તો મેં તમને આગળ કીધું ને કે જે આપણો જે વિન્ડ લોડ હશે ને એ જ આપણો લાઈવ લોડ બનશે તો વિન્ડ લોડ તમને આગળ આપ્યો છે ધેટ ઇઝ વન પોઈન્ટ ફાઇવ ઓકે તો રેડી જ છે બંનેનું ટોટલ એટલે ફોર કિલોમીટર મીટર સ્ક્વેર આવી ગયો પછી જ્યારે સર્ક્યુલર શેપ હોય ક્યાંય એટલે આ તો ફિક્સ જ રહેવાના છે મેરિડિયોનલ ફોર્સ લાગે ઓકે તો એનું ફિક્સ જ ફોર્મ્યુલા છે ડબલ્યુ આર વન અપન વન પ્લસ કોષ બધું અવેલેબલ છે ડબ્લ્યુ આપણી પાસે આવ્યો ફોર આર વન આપણે શરૂઆતમાં કેલ્ક્યુલેટ કર્યું ટેન જે હાર્યું આર વન ટેન બરાબર અને વન પ્લસ કોષ ઠીટા કોષ ઠીટાની વેલ્યુ અહીંયા જ લખી નાખી આપણે શરૂઆતમાં પોઈન્ટ એટી એટલે ટી વન તમને મળી ગયું ટ્વેન્ટી ટુ પોઈન્ટ ટ્વેન્ટી ટુ કિલો ન્યૂટન પર મીટરમાં આ ફોર્સ મળ્યું હવે ફોર્સ ડિવાઇડેડ બાય એરિયા કરીએ એટલે આપણને ખબર જ છે કે સ્ટ્રેસ મળે તો આજે ફોર્સ મળ્યું બાવીસ બરાબર કિલો ન્યૂટનમાંથી ન્યૂટનમાં કન્વર્ટ કરવા ટેન ટુ થ્રી કર્યું તો એ જે ફોર્સ ડિવાઇડેડ બાય આ એરિયા કર્યું આ ટી વધારાનો છપાઈ ગયો છે આ એરિયા એરિયા એટલે જો હંડ્રેડ તો આપણે જે થિકનેસ એઝમ કરી હતી અને પર મીટર માટે હોય બરાબર એક મીટર આપણે લંબાઈ કન્સિડર કરતા હોઈએ છીએ એટલે એક મીટરના એમએમમાં એક હજાર એમ એમ આ ફિક્સ જ રહેવાનું છે એટલે આ જે આન્સર આવે નાના વડે ડિવાઈડ કરી જ દેવાનું એટલે તમારો આન્સર આવ્યો હવે આ આન્સર ફાઇવ કરતાં નાનો હોવો જોઈએ એ ફાઇવ શું છે તમારું તો એ ફાઇવ છે ને દોસ્તો ફિક્સ છે કોડલ પ્રોવિઝન તો એના કરતાં જો નાનો આવતો હોય તો હંમેશા તમારો એ સેફ જ હોય બરાબર એમાં કોઈ ટેન્શન લેવાની જરૂર નથી અને નાનું જ આવશે કોઈ ટેન્શન નથી હવે આ જેવી રીતના મેરિડિઓનલ ફોર્સ અને મેરિડિઓનલ સ્ટ્રેસ ફાઇન કર્યું એવી જ રીતના હૂપ ફોર્સ અને હૂપ સ્ટ્રેસ ફાઇન કરશું એટલે ફટાફટ આ બીજું સ્ટેપ એમાં જ ડિઝાઇન ઓફ ટોપ ડોમમાં આ એક કરી દેવાનું ફટાફટ બરાબર આમ મસ્ત મજાનું તીર મારીને સ્ટેપ બનાવીને પછી આ સ્ટેપ બનાવીને કરો હુપ ફોર્સ તો એના ફોર્મ્યુલા છે એ તો ગોખવું જ પડશે તમારે બરાબર ડેટા બધા અવેલેબલ છે એ બધા ડેટા તમે આની અંદર ફૂટ કરો એટલે એનો જવાબ આવ્યો એનો જે જવાબ આવ્યો એ ફોર્સનો જવાબ છે તો ફોર્સ ડિવાઇડેડ બાય એરિયા કરશું આપણે તો આપણને સ્ટ્રેસ મળશે ઓકે અને એઇટ કરતાં નાનું જ આવવું જોઈએ એ ફિક્સ જ છે એમ થર્ટી માટે બરાબર પરમિસિબલ એઇટ તો એઇટ કરતાં નાનું જ આવવું જોઈએ સિગ્મા સીસી કરતાં નાનું જ હોવું જોઈએ તો આ પ્રમાણે દોસ્તો કામ થશે ચાલો ઓકે સેફ છે તો હવે જે રેન્ફોર્સમેન્ટ પ્રોવાઈડ કરવું છે બંનેમાં સેફ આવ્યું છે એટલે હંમેશા નોમિનલ મિનિમમ રેન્ફોર્સમેન્ટ પ્રોવાઈડ કરી દેવાનો વોટર ટેન્કમાં મિનિમમ રેન્ફોર્સમેન્ટ ફોર વન ફાઇવ માટે પોઈન્ટ ટ્વેન્ટી ફોર પર્સન્ટે લેવામાં આવે છે ફિક્સ જ છે દોસ્તો બરાબર પી ટી એ તમારા થઈ ગયા પોઈન્ટ ટ્વેન્ટી ફોર આ બી અને ડી બી તો મેં કીધું હતું વન થાઉઝન્ડ જ લેવાનું છે એક મીટર માટેની જ ગણતરી છે તો પીટી બીડી બાય હંડ્રેડ એટલે બસો ચાલીસ એમ સ્ક્વેર આવ્યું તો એસપી સિક્સટીનમાં જઈ બસો ચાલીસ પ્રમાણે તમારે પ્રોવાઈડ કરી દેવાનું તો એઇટ એમ એમના સરિયા મૂકી દીધા બસો એમ સેન્ટર ટુ સેન્ટર બરાબર અઢીસો એમએમ સ્ક્વેર એનો એરિયા થાય છે રેડિયલ અને સરકમફરન્સીયલ ડાયરેક્શનની અંદર તો એ કેવી રીતના મૂક્યા છે એ પણ હું તમને સમજાવી દઉં જુઓ આ છે આ ટોપ ડોમ છે આપણો બરાબર એમાં એક આશરિયો બતાવ્યો રેડિયલ અને એક બીજો આશરિયો બતાવ્યો બોથ વે ની અંદર આપણે એ જ સરિયા મૂકી દઈશું બરાબર આઠના બસ્સો એમ એમ સેન્ટર ટુ સેન્ટર બોથવે એક રેડિયલ ડાયરેક્શન અને એક સરકમ ડાયરેક્શન કહેવાય સર્કલ માટે આપણે કામ કરીએ છીએ એટલે તો આ પ્રમાણે તમારે સરિયા એના બતાવી દેવાના ટોપ ડોમના એની થિકનેસ જુઓ હંડ્રેડ એમએમએ ઝૂમ કરી હતી હંડ્રેડ એમ છે બરાબર ચાલો આગળ વધીએ દોસ્તો ટોપ ડોમ ડિઝાઇન થઈ ગયો છે હવે ટોપ રિંગ બીમ બી વન ડિઝાઇન કરવાનું છે એ આ છે ટોપ રિંગ બીમ બી વન આને આપણે ડિઝાઇન કરવાના છીએ ચાલો એ પણ પૂછાતું હોય છે બરાબર તો સમજી લો એકદમ આસાનીથી કામ થઈ જશે એમાં કંઈ વાંધો નથી હવે ડી ટ્વેલ્વ મીટર છે આપણે બધા જાણીએ છીએ એટલે લખવાની જરૂર ન હોય સીધું આ લખો આ એ ખબર જ છે વી નો ધેડ કરીને લખી દેવાનું ટી વન કારણ કે ઉપર જ ફાઇન કરી દીધું છે ટ્વેન્ટી ટુ પોઈન્ટ ટ્વેન્ટી ટુ બરાબર એટલે સીધું તમે અહીંથી જ શરૂ કરી શકો આ એ લખવાની જરૂરત જ નથી કાઢી જ નાખો અહીંયા જ લખી નાખવાનો ઇટ્સ હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ છે તો ઇટ્સ કાઢીને શું લગાડી નાખવાનું મેરીડિયોનલ થ્રસ્ટ હા તો એવી રીતના તમે લખી શકશો કે ભાઈ હોરિઝોન્ટલ કમ્પોનન્ટ ઓફ મેરીડિયોનલ થ્રસ્ટ આટલું લખી દેવાનું હોરીઝોન્ટલ કમ્પોનન્ટ ઓફ મેરીડિયોનલ થ્રસ્ટ બરાબર આગળ એ જ છે નીકળીએ એટલે સીધું તમારો અહીંથી જ સ્ટેપ ચાલુ થાય આ બધું ફાલતું કહેવાય તો ટી વન કોસ્ટ ઠીટા વન ટી વન આપણી પાસે અવેલેબલ છે ટ્વેન્ટી ટુ પોઈન્ટ ટ્વેન્ટી ટુ બરાબર કોસ્ટ ઠીટા વનની વેલ્યુ પણ અવેલેબલ છે પોઈન્ટ એઈટ તો ડબલ્યુ તમને મળી ગયો પછી શું કરવાનું સીધું ટોટલ હુપ ટેન્શન તીર મારીને કામ કરો વ્યવસ્થિત ટોટલ હુપ ટેન્શન ઇન ધ રિંગ બીમ હવે ઇન રિંગ બીમનું ડિઝાઇન હોય તો એમાં જ કામ કરતો એટલે એ લખવાનું જરૂર નહીં ટોટલ હુપ ટેન્શન ડબલ્યુ ડી બાય ટુ આપણે કાંઈ ને ડબલ્યુ એલ બાય ટુનું ફોર્મ્યુલા આવે એ પ્રમાણે ડબલ્યુ ડી બાય ટુ તો ડબલ્યુ આપણે જે હમણાં મળી ગયો એ સેવન્ટી સેવન પોઈન્ટ સેવન ડી આપણને ખબર છે ટ્વેલ્વ મીટર છે બરાબર એનો આખો સિલિન્ડરનો ડાયામીટર ટ્વેલ્વ મીટર અને બાય ટુ કરી દેવાનું એટલે છ પોઈન્ટ બે કિલો ન્યૂટન હવે સ્ટીલ રિક્વાયર્ડ ફોર અ ટેન્શન ફાઇન કરવું હોય તો સીધો જે આન્સર આવ્યો છે એને તમારે વન થર્ટી વન થર્ટી શું છે આપણે તો અગાઉ લખી ચૂક્યા છીએ વન થર્ટી છે તમારો સિગમા એસ એ સીગમા એસટી વડે ડિવાઇડ કરી નાખવાનું દોસ્તો એટલે સીધો તમારો આન્સર આવી જશે એ એ એસ ટી એઇટ ટ્વેન્ટી એમ એમ સ્ક્વેર એટલે એને સરિયા પ્રોવાઇડ કરી નાખવાના આના હિસાબે આઠ બાર મૂકી દીધા બાર એમ એમના બરાબર નવસો ચાર એમ એમ સ્ક્વેર એનો એરિયા અહીંયા એક સ્ટેપ તમારું કમ્પ્લીટ થાય જો કર્યું શું કાંઈ જ નથી કર્યું હોરીઝોન્ટલ કમ્પોનન્ટ ફાઇન કર્યું એને આપણે ડબલ્યુ નામ આપી દીધું પછી ડબલ્યુ ફાઇન થાય એટલે ડબલ્યુ ડી બાય ટુ કરવાનું એનો જે આન્સર આવે એને ડિવાઇડેડ બાય હંમેશા એ વન થર્ટી કરી દેવાનું બરાબર તમારો જો ગ્રેડ આ જ રહેવાનો હશે ફોર વન ફાઇવ એમ થર્ટી તો ફિક્સ જ હશે વન થર્ટી st એસટી તો એના પ્રમાણે પછી સ્ટીલના સરિયા તમારે મૂકી દેવાના ઓકે હવે એનું આપણે ડાયમેન્શન ફાઇન કરવું છે બીમના ડાયમેન્શન કયા રાખશું આપણે એ સરિયા તો આપણને મળી ગયા હવે ડાયમેન્શન કેવી રીતના ફાઇન કરવા છે એ આપણે ફાઇન કરવું છે તો અહીંથી એક બીજું સ્ટેપ શરૂ થાય છે યાદ રાખવાનું બરાબર આ એક સ્ટેપ થઈ ગયું તમારું ટોપ બીમ માટેનું બરાબર અહીંયા સુધીનું પહેલું યાદ રાખવાનું હવે અહીંથી ડાયમેન્શન યાદ રાખશું તો બે બેમાંથી એક ડાયમેન્શન આપણે ગોખી નાખવું પડશે બીમ છે તો એને ખબર છે બે ડાયમેન્શન હશે બરાબર બી અને ડી હશે તો એક ડાયમેન્શન ગોખી નાખો તો જો લેટ વિથ ઓફ બીમ આ બી આપણે તનસો એમ એમ એઝ્યુમ કરી લેશું ફિક્સ જ રાખજો દર વખતે કંઈ વાંધો નહીં આવે તો આને ત્રણસો એમે એમ એઝ્યુમ કરી નાખ્યું હવે આ ટ્રાન્સફોર્મ એરિયા ઓફ સેક્શન છે હવે એ ફોર્મ્યુલા તમારે ગોખવાનું દોસ્તો કે આ રીતના આપવામાં આવે છે બરાબર એ જી પ્લસ એમ માઇનસ વન એ એસ હવે એમાં એ એટલે ગ્રોસ એરિયા તો બી ઇન્ટુ ડી આ બી અને આ ડી ઓવરઓલ દે બરાબર એમ માઇનસ વન એ એસ ટી તો બી તો આપણે ત્રણસો લઈ લીધું એટલે આ તો ત્રણસો મૂકી દીધું હવે અહીંયા છે ને જરાક આ પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગઈ છે એમ માઇનસ વન છે તો એમ છે મોડ્યુલર રેશિયો છે

ફોર્સ ડિવાઇડેડ બાય એરિયા બરાબર તો ફોર્સ એકસો છ જે લીધું એ આપણે આ લીધું ટોટલ ટેન્શન ફોર્સ ઉપ ફોર્સ જેને કહી શકો એ એકસો છ જે આન્સર આવ્યો હોય એને ડિવાઇડેડ બાય એટી એરિયા કરી નાખવાનો એ લેસ દેનોર ઇક્વલ ટુ વન પોઈન્ટ ફાઇવ હોવો જોઈએ બરાબર તો આપણે એકસો છ પોઈન્ટને વેલ્યુ નાખી દીધી અહીંયા નાખી દીધું અહીંયા તમારી વેલ્યુ અલગ આવશે બરાબર આઠ પોઈન્ટ તેત્રીસ લેસ ને એનું જે મલ્ટિપ્લિકેશન હશે એ વેલ્યુ અહીંયા આવશે તો એમ કરીને હવે તમારા આમાંથી છે ને જો ડી જે એક અનનોન છે તો એ ડીને સબ્જેક્ટ બનાવવાનો પ્રયત્ન કરવાનો તો આ બંને વેલ્યુ ક્યાં આવી જશે અહીંયા વન પોઈન્ટ ફાઇવ સાથે મલ્ટિપ્લિકેશનમાં આવી જશે બરાબર પછી વન પોઈન્ટ ફાઇવ બંનેને તમે મલ્ટીપ્લાય કરશો એટલે આ આન્સર આવશે બરાબર અહીંયા આન્સર અલગ આવશે એટલે આપણો પણ આન્સર અલગ આવશે પછી આને તમારે સામે મોકલી દેવાના એટલે માઇનસમાં જતા રહેશે પછી ફોર ફિફ્ટી ડિવાઈડમાં જતા રહેશે એટલે અહીંયા કંઈ પણ આન્સર આવશે બરાબર હવે આપણે જો એઇટ પોઈન્ટ થ્રી થ્રી પ્રમાણે કરશું તો આની વેલ્યુ થોડીક વધારે આવશે બરાબર તોય એ વાંધો નહીં આવે કારણ કે આપણે તો છેલ્લે રાઉન્ડ ફિગર કરીને જ પ્રોવાઈડ કરવાનું છે તો બીજો બસો આઠના રાઉન્ડ ફિગર કેટલા કર્યા ત્રણસો એમ એમ કર્યા હવે તમે આ એઇટ પોઈન્ટ થ્રી થ્રી કરીને કરશો તો આની વેલ્યુ કાંઈ ત્રણસોથી વધીને જવાની બરાબર થોડીક દસ પંદર વીસ જેટલી વધશે ખાલી તો આપણે રાઉન્ડ ફિગર તો ત્રણસો જ પ્રોવાઈડ કરી દઈશું એટલે અહીંયા ફરી પાછું એ આવી જશે એટલે કદાચ એ ભૂલ થઈ જાય તો પણ ચાલી જાય એમાં કંઈ વાંધો ના આવે એટલે ડી આપણા ત્રણસો આવ્યા તો બી તો ત્રણસો લીધા હતા અને ડી પણ ત્રણસો એટલે આપણી થઈ ગઈ સાઈઝ ઓફ રિંગ બીમ ત્રણસો બાય ત્રણસો બરાબર એટલે બીજું સ્ટેપ પ્રોવાઈડ પૂરું કરવાનું અહીંયા સ્ટેપ બાય સ્ટેપ ગોખવાનો પ્રયત્ન કરવાનું બધું આમ તમે સીધું જોશો તો અઘરું લાગશો હો હો ક્યારે યાદ રાખશું ને કેમ યાદ રાખશું તો પહેલું સ્ટેપ આપણે અહીંયા રેન્ફોર્સમેન્ટ પ્રોવાઈડ કરી એ બીજું ડાયમેન્શન હવે આ જે છે આપણે એ સિયર એન્ફોર્સમેન્ટ બરાબર સ્ટિરપ્સ પ્રોવાઈડ કરવાનું કામ છે એ કરી નાખશું તો મિનિમમ સિયર એન્ફોર્સમેન્ટ પ્રોવાઇડ કરશું તો એ ટાઈમે એમ ટુ લેગ સિરપ્સ છે એ ગોખી જ નાખવાનું આ પ્રોવાઈડ કરતા હોય છે આપણે મિનિમમ કરવાનું હોય ત્યારે તો એનો એએસવી શું થશે તો ટુ લેગ લીધું છે એટલે ટુ આવ્યો અને આઠ એમ એમ છે એટલે ફાઈવ બાય ફોર એઇટનો સ્ક્વેર એટલે આ તમારો આન્સર આવી ગયો હંડ્રેડ એમ એમ સ્ક્વેર પોઈન્ટમાં સમથિંગ હોય નેગ્લેટ કરી નાખજો બરાબર એસવી એસવીનો ફોર્મ્યુલા છે તમને આપેલું છે કોડમાં આઈ એસ ફોર ફાઇવ સિક્સમાં તો પોઈન્ટ સત્યાસી એફ ફાઈ એ એસવી અપોન પોઈન્ટ ફોર ડી બરાબર અડતાલીસ નંબર ઉપર હશે તો એફ ફાઈ છે ફોર વન ફાઈવ એ એસવી છે ને બી પણ છે તો એસવી એટલે વર્ટિકલ સ્પેસિંગ તમારું ત્રણસો એમ આવ્યું છે તો હવે જોવાનું મિનિમમ ક્રાઇટેરિયા સેટિસફાય થાય છે કે ન થતાં તો આ બે ક્રાઇટેરિયા ચેક કરી લેવાના પોઈન્ટ સેવન્ટી ફાઈવ ડી છે ડીએ ત્રણસો મૂકો બસો પચીસ અને બીજું ત્રણસો એમ ફિક્સ આ ત્રણમાંથી જે મિનિમમ વેલ્યુ હોય દોસ્તો એ તમે સ્પેસિંગ તરીકે લઈ શકો તો અહીંયા ત્રણસો છે અહીંયા ત્રણસો છે અહીંયા બસો પચીસ છે તો બસો પચીસ મિનિમમ છે એટલે આઠ એમ એમ ટુ લેગ્ડ વર્ટિકલ સ્ટિરપ્સ બસો પચીસ એમ સેન્ટર ટુ સેન્ટર આપણે પ્રોવાઈડ કરીશું ઓકે તો આ ટોપ રિંગ બીમ દોસ્તો તમારી ડિઝાઇન થઈ ગઈ ટોપ રિંગ બીમ ત્રણ પાર્ટમાં તમારે કામ કરવાનો આ પહેલો પાર્ટ બરાબર આ બીજો પાર્ટ ડાયમેન્શન ત્રીજો પાર્ટ સ્ટીરપ્સનો ચાલો હવે સિલિન્ડ્રિકલ વોલનું કામકાજ છે બરાબર આ છેલ્લું કામ હોય છે આના પછીનું પૂછતા નથી હોતા આ પણ એકદમ ઇઝી છે તમને લાગે કે ઓ સાહેબ આ ક્યારે કેવી રીતના બધું થતું હશે આરામથી તમને હું સમજાવી દઉં કાંઈ વાંધો નહીં આવે ચલો સિન્ડ્રિકલ વોલને ડિઝાઇન કરવી છે તો પહેલાં મેક્સિમમ હુપ ટેન્શન એટ બેઝ ઓફ વોલ ડ્યુ વોટર પ્રેશર આ એટ બેઝથી ઠીક છે આ ડ્યુ ટુ તો હવે વોટરના કારણે જ આવવાનું છે ને આપણે કે વોટર ટેન્કમાં રેતી તો ભરવાના નથી કે સેન્ડના કારણે આવે બરાબર એટલે ખાલી મેક્સિમમ હુપ ટેન્શન એટ બેઝ લખી નાખો આ ફોર્મ્યુલા ફિક્સ ગોખો ગામા ડબલ્યુ ઇન્ટુ એચ ઇન્ટુ ડી બાય ટુ ગામા ડબલ્યુ ડેન્સિટી ઓફ વોટર નાઇન પોઈન્ટ વન હોય પણ રાઉન્ડ ફિગરમાં દસ લઈ લે છે આપણે પણ લઈ લેવાની h હમણાં એઝ ઇટ ઇઝ રાખો કારણ કે અલગ અલગ હાઈટ માટે આપણે કાલક્યુલેટ કરવાનું છે ડી આપણને ખબર છે બાર મીટર આપણો આ છે બરાબર સિલિન્ડ્રિકલ વોલ અને ડાયામીટર બાય ટુ એટલે દસ 12 બાર ભાગ્યા બે કરો એટલે સિક્સટી આવશે એચ એઝ ઇટ ઇઝ બરાબર પછી એ એસટી ફાઇન કરવું હોય તો ટી 130 બાય વન થર્ટી અહીંયા એ જ કર્યું તું આ જે ટી આવ્યું હતું ટોટલ હુપટેન્શન એને ડિવાઇડેડ બાય વન થર્ટી તો એ જ વસ્તુ અહીંયા કરવાની છે ટી ડિવાઇડેડ બાય વન થર્ટી ટી કેટલું છે સિક્સટી ઇન્ટુ એચ સિક્સટી ઇન્ટુ એચ જો કિલો ન્યૂટન છે તો ટેન્ડ્રેસ ટુ થ્રી કરી દેવાના બરા અપોન વન થર્ટી એચ એઝ ઇટ ઇઝ રાખો બાકીનું કેલ્ક્યુલેશન કરો તો ફોર સિક્સ વન પોઈન્ટ ફાઇવ ફોર ઇન્ટુ એચ બરાબર એમ એમ અંદર આટલા એરિયા આવશે બરાબર હવે તમારે સીધું ટેબલ બનાવવાનું ફિગર તો છેલ્લે બનાવવાની થશે લાસ્ટમાં હવે તમે ફિગર બનાવો તો પહેલાં ડેપ્થ ફ્રોમ ટોપ બરાબર એક એક મીટર તમે જો ટોટલ પાંચ મીટર આપણે પ્રોવાઇડ કરેલી છે હાઈટ કેટલી આપણે અહીંયા પ્રોવાઈડ કરી છે જુઓ પાંચ મીટર આ હાઈટ તમારી પાંચ મીટર છે બરાબર તો હવે પાંચ મીટર છે તો એક એક મીટરથી તમારે આ કામ કરવાનું થશે સાત હોય તો એકથી સાત લખવાના છ હોય તો એકથી છ લખવાના આપણા પાંચ છે તો એકથી પાંચ બરાબર એરિયા રિક્વાર્ડ એ એરિયા કેટલો રિક્વાયર્ડ આવશે તો આ ફોર સિક્સટી વન પોઈન્ટ ફાઇવ ફોર ઇન્ટુ એચ જે હાઈટ હોય એ તમારે એચ નાખતું જવાનું અહીંયા જો હવે પહેલાં માટે કામ કરો છો તો વન છે અહીંયા એચ તો અહીંયા વન નાખો તો વન નાખશો તો એ જ આન્સર આવશે તો જુઓ એ જ આન્સર આવે ફોર સિક્સટી વન પોઈન્ટ ફાઇવ ફોર અહીંયા પછી ટુ નાખો ટુ નાખશો એટલે આના ડબલ થશે તો આના ડબલ કરશો એટલે આ આવશે પછી થ્રી નાખો અહીંયા બરાબર ત્રણ ગણા પછી અહીંયા ફોર નાખવાનું ના ફાઇવ નાખવાનું તો આ બધા આન્સર તમને મળશે પછી એરિયા ઓન ઈચ ફેઝ દોસ્તો આમાં ફેઝ વાઇઝ કામ કરવાનું થશે આખી જે વોલ હશે ને એના બે પાર્ટ પાડી નાખશે એક પાર્ટ અને બીજો પાર્ટ તો તમારે ઈચ ફેઝ માટે કામ કરવું હોય તો આ જે કાંઈ એરિયા આવ્યા છે ને એનો હાફ કરી નાખો બરાબર તો આ લોકોએ તો આ ચારસો એકસઠ પોઈન્ટ ચોપનનું હાફ કરીને લખ્યું છે અને પછી એચની વેલ્યુ મૂક્યું છે એવું ના કરાય દોસ્તો આ જે કાંઈ વેલ્યુઝ આપેલી છે એના હાફ કરી નાખો એટલે તમને આ બધા આન્સર મળી જશે અને આ જે બધા આન્સર મળ્યા છે એમએમ સ્ક્વેરમાં છે એરિયા છે તો એને અનુલક્ષીને એસપી સિક્સટીનમાંથી સીધા એરિયા તમે રેન્ફોર્સમેન્ટ તમે પ્રોવાઈડ કરી નાખો હવે જો જેમ જેમ નીચે જાઓ છો એમ રેન્ફોર્સમેન્ટ વધે છે એ તો વધવાનું જ હોય ને કારણ જ સમજી લો તમે કે તમે જો વોટર જેમ ભરેલું હશે તો જેમ જેમ તમે નીચે જશો એમ એમ તમારું વોટર પ્રેશર શું થાય ઇન્ક્રીઝ થાય ઉપર ઓછું હોય જેમ જેમ ડેથમાં જાઓ તો એમ પ્રેશર વધે કારણ કે ઉપર વોટરનું લેવલ વધે એટલે નીચે રેન્ફોર્સમેન્ટ વધારે પ્રોવાઈડ કરવા પડે ઉપર ઓછા પ્રોવાઈડ કરવા પડે જેમ રિટેનિંગ વોલમાં કર્ટેલમેન્ટ કરીએ છીએ એવી જ રીતે દોસ્તો આમાં આ કામ છે કન્સેપ્ટ છે સમજવાનું એટલે નીચે વધારે એટલે તમે જો જેમ જેમ નીચે જશો એમ ડાયામીટર પણ વધારે છે બરાબર તો એ પ્રમાણે ખાસ જોવાનું અને આ પછી જે પ્રોવાઇડેડ એરિયા હોય એ ખાસ લખી નાખવાનું છે બરાબર હવે છેલ્લી જરાક કેલ્ક્યુલેશન છે પાંચ મીટર માટેની એ તમને સમજાવી દઉં મેક્સિમમ હુબ ટેન્શન ક્યાં આવવાનું હોય તો પાંચ મીટર જ આવવાનું મેં તમને કીધું ડેફ્થ ઉપર જ જશે તો પાંચ મીટર તો એચ બરાબર પાંચ મૂકી દો અહીંયા ટીમાં અહીંયા પાંચ મૂકો તો છ ને પાંચ છ પચાત્રી ત્રણસો આવશે બરાબર ત્રણસો કિલો ન્યૂટન જવાબ પછી એ એસ ફાઇન કરો એટી એટી આપણે જે અગાઉ ફાઇન કર્યું આ ડાયમેન્શન વાળું સ્ટેપ હતું એ જ એ જે એટીની ફોર્મ્યુલા છે તો એટીની આ ફોર્મ્યુલા લખી નાખી એમાં એ તો જુઓ અહીંયા વિડ્થ જો વન મીટર એઝ્યુમ કરે છે વિડ્થ હંમેશા વન મીટર આપણે બીમમાં ત્રણસો એઝ્યુમ કરી હતી બરાબર પણ આમાં વન મીટર જ એઝ્યુમ કરો તો વન એટલે એમએમમાં એક હજાર ઇન્ટુ ટી એમ માઇનસ વન એટલે અહીંયા એઇટ પોઇન્ટ થ્રી થ્રી આવશે દોસ્તો આપણે એઇટ પોઇન્ટ થ્રી થ્રી ઇન્ટુ એ એસ એ એ કયો પ્રોવાઈડ કરવાનો છેલ્લો જે પાંચ મીટરમાં તમે પ્રોવાઈડ કર્યો છે ને એ હવે આ છે ને સિંગલ ફેઝમાં હોય આપણે અહીંયા ટોટલ કામ કરીએ છીએ એટલે એને મલ્ટિપ્લાય બાય ટુ એટલે કર્યું છે કે બે ફેઝનું છે એટલે બરાબર આ સિંગલ ફેઝનો હતો એરિયા તો આ મળી ગયો કે ફરી પાછો એ જ કન્સેપ્ટ જે કન્સેપ્ટ આપણે અહીંયા ડાયમેન્શનમાં યુઝ કર્યો તો એ જ બરાબર સ્ટ્રેસ એટલે ફોર્સ ડિવાઇડેડ બાય એરિયા ફોર એટલે એનું ટેન્શન લીધું હતું ટીનું જે આન્સર હતો એને ડિવાઇડેડ બાય આ એટીનો જે એરિયા હતો હોય તો અહીંયા પણ એ જ કરશું અહીંયા ટીનો આન્સર આપણને કેટલો મળ્યો છે ત્રણસો એને ડિવાઇડેડ બાય આ એરિયા કરશું તો જુઓ આ ટી ત્રણસો આ એરિયામાં લ્યો લેસ દેન ઓર ઇક્વલ ટુ વન પોઈન્ટ ફાઇવ બરાબર એ ફિક્સ હવે આમાંથી ટીને સબ્જેક્ટ બનાવવાનો દોસ્તો તમારે આ બધું અહીંયા સામે જતું રહેશે આખું વન પોઈન્ટ ફાઇવ બધા મલ્ટિપ્લાય થશે એટલે આ આન્સર આવશે પછી આ બાજુ માઇનસમાં જશે ને ફિફ્ટીન હંડ્રેડ છે એ ડિવાઇડમાં જશે એટલે ટી છે તમને મળશે આ શું કહેવા માંગે છે કે ભાઈ તમારો જે ટી છે એ વન સેવન્ટી સેવન પોઈન્ટ નાઇન્ટી ટુ કરતાં મોટો હોવો જોઈએ એ ટી એટલે શું આ જે સિલિન્ડ્રિકલ વોલ હશે ને આપણી આ દોસ્તો એની થિકનેસ કહેવા માગે છે અને ક્યાં તો સૌથી નીચે પાંચ મીટર પાસે તો એ થિકનેસ આપણે કેટલી પ્રોવાઈડ કરશું એકસો વન સેવન્ટી સેવન પોઈન્ટ નાઇન્ટી ટુ છે તો જુઓ ટુ ફિફ્ટી એમ થિક વોલ પ્રોવાઈડ કરે છે કરી દેવાની મોટી દોસ્તો કાંઈ ટેન્શન નથી આપણે બરાબર એટ બેઝ અને એન્ડ રિડ્યુસ એ ટુ ટુ હન્ડ્રેડ એમએમ એટ ટોપ કારણ કે જેમ જેમ ઉપર જશો એમ તો વોટર પ્રેશર ઘટવાનું છે એટલે ઉપર કંઈક ટુ ફિફ્ટી એમએમની થિકર થિકનેસ રિક્વાયર્ડ નથી એટલે ઉપર ઘટાડો ટુ કરો બરાબર અહીંયા તમે મિનિમમ વન ફિફ્ટી સુધી કરી શકો છો ટોપની હાઈટ બરાબર ટોપનું વિડથ તો આ પ્રમાણે છે પછી બરાબર તો આ પ્રમાણે થિકનેસ ફાઇન કરવાની થશે એવરેજ થિકનેસ તો આ બંનેનું એવરેજ નીકાળી દો દોસ્તો ટુ ટુ ફાઇવ એમ થશે અને એના ઉપરથી મિનિમમ રેન્ફોર્સમેન્ટ ડિસ્ટ્રીબ્યુશન સ્ટીલ તરીકે બાકી મેન રેન્ફોર્સમેન્ટ તો આપણે આ નીકાળ્યા છે બરાબર ડિસ્ટ્રિબ્યુશન સ્ટીલ છે એ મિનિમમ લઈ લેવાના પોઈન્ટ ટ્વેન્ટી ફોર પર્સન્ટેજ પી બી એટલે એવરેજ લઈ લેજો પીટીબીડી બાય હંડ્રેડ પાંચસો ચાલીસ એમ એમ સ્ક્વેર આવે છે બંને ફેઝ માટેના છે તો સિંગલ ફેઝમાં કરવું હોય તો પાંચસો ચાલીસના હાફ કરો એટલે ટુ સેવન્ટી એમ એમ સ્ક્વેર આવશે ટુ સેવન્ટી એમ એમ સ્ક્વેર પ્રમાણે અહીંયા સડીએ આપણે મૂકી દીધા બરાબર હવે આમાં તો ટુ સેવન્ટી કરતાં પ્રોવાઈડેડ હાફ છે તો એ કંઈ વાંધો નહીં આવે પણ આપણે વધારે જ મૂકવાનું એમાં કંઈ વાંધો નથી ડિસ્ટ્રીબ્યુશન સ્ટીલ છે એટલે આઠ એમ એમનું સડિયું વિનઅપ છે બરાબર વર્ટિકલ ડાયરેક્શનમાં આઉટસાઇડ ઓફ મેન સ્ટીલ હવે એ છે ને આની અંદર ફિગરમાં બતાવેલા નથી સિલિન્ડ્રિકલ વોલ આ વોલના રેન્ફોર્સમેન્ટ તો એની ફિગર હું તમને પાછળ બતાવું અહીંયા બતાવેલી છે જુઓ આપણી સિલિન્ડ્રિકલ વોલ છે હવે એની વિથ જુઓ નીચે જે છે ને એ ટુ ફિફ્ટી આપણે પ્રોવાઈડ કરી છે અને ઉપર જતાં એને આપણે ટુ હંડ્રેડ એમ એમ પ્રોવાઈડ કરી દીધી છે બરાબર એટલે આ ટાઈપની આવશે જેમ રિટર્નિંગ વોલમાં આપણું સ્ટેમ બને છે એ પ્રમાણે પછી જે આ એક એક મીટરની અંદર આપણે રેન્ફોર્સમેન્ટ પ્રોવાઈડ કર્યું છે ને દોસ્તો એ આ બધું આવશે આ જે છે ડિટેલ્સ એ તમારે ડિટેલ્સ અહીંયા બતાવવાની થશે બરાબર આ પહેલું વન મીટરનું કામ પછી વન મીટર વન મીટર વન મીટર આ છેલ્લું વન મીટરનું કામ એવી રીતના છે બીમ પણ ઇન્કલુડેડ છે ટોપ અને બોટમ ઓકે અને જે આપણું સ્ટીલ છે એ ખાસ તમારે જે આવતા હોય સરિયા એની ફિગર જો ડ્રો કરવાની કીધી હોય તો જ બતાવવાની બાકી ઓનલી ડિઝાઇન હોય ને સ્પેસિફિક કર્યું ના હોય કે તમારે ફિગર સ્કેચ તૈયાર કરવાની છે તો બતાવવાની જરૂર નથી બરાબર આ વર્ટિકલ છે એ ડિસ્ટ્રિબ્યુશન સ્ટીલ છે તમારું બોથ ફેસની અંદર એટ ફાઇવ વન નાઇન્ટી એમ એમ જે આપણે અહીંયા પ્રોવાઈડ કર્યું એ બરાબર તો આ પ્રમાણે દોસ્તો સિલિન્ડ્રિકલ વોલનું કામકાજ એ કરવામાં આવે છે એના પછી જે બોટમ રિંગ બીમ છે અને બીજું બધું જે કાંઈ છે એ કશું કરવાનું નથી અહીંયા સુધી ટોટલ એક ક્વેશ્ચન હોય છે ત્રણ ચાર અને સાત માર્ક્સ એમ થઈ અને ચૌદ માર્ક્સનો ક્વેશ્ચન અહીંયા સિલિન્ડ્રિકલ વોલ સુધી આ ઇંચ ટેન્કનો બનતો હોય છે તો આ પ્રમાણે વ્યવસ્થિત તૈયાર કરી દેજો દોસ્તો આમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો કોમેન્ટ કરીને જણાવી દેજો તો એનું સોલ્યુશન આપણે આપી દઈશું દોસ્તો અને સારામાં સારી તૈયારી કરજો ઓલ ધ બેસ્ટ ફોર યુર એક્ઝામિનેશન એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ